હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 19 નંબરનો પ્રેક્ટિકલ જોવાના છે. રાઇટ અ સ્ક્રિપ્ટ ટુ ડ્રો અ પોલીગોન ફોર અ ગિવન નંબર ઓફ સાઇડ એન્ડ સાઇડ લેન્થ. તો પોલીગોન કોને કહેવાય? એટલે કે એવા શેપ કે જેના ખૂણાઓનો સરવાળો તમે જ્યારે પણ લો તો એ 360 થાય. જેમ કે તમે સ્ક્વેર ડ્રો કરશો તો એના ચારે ચાર એંગલ 90 ડિગ્રી થઈ અને 360 થશે. જો તમે ટ્રાયેંગલ લો તો તમારું 120 ડિગ્રી અપાર્ટ થઈને 360 ડિગ્રી થશે. તમે એ રીતે 6 સાઇડ પણ લઈ શકો, 8 સાઇડ પણ લઈ શકો, પણ બધા એંગલનો સરવાળો જે થશે બે સાઇડ વચ્ચેના એ ટોટલ 360 થશે. એટલે આપણે યુઝર પાસેથી બે ઇનપુટ લેવાના છે, ગિવન નંબર ઓફ સાઇડ અને સાઇડની લેન્થ કેટલી છે, એની લેન્થ કેટલી છે, બંને નંબર લેવાના છે. ચલો તો આપણે પ્રેક્ટિકલ ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા સ્ક્રેચ ઓપન કરીએ, કારણ કે આમાં ડ્રો કરવાનું છે એટલે આપણે પેનનો એક્સટેન્શન એડ કરી લઈએ. તો હવે આપણી પાસે પેન છે અને સૌથી પહેલા પેનની અંદર આપણે જ્યારે કોડિંગ ચાલુ કરીએ એટલે સૌથી પહેલી લાઈન આપણી છે વેન ગ્રીન ફ્લેગ ક્લિક. ત્યારબાદ પેનમાં જઈને આવશે આપણે કે જૂનું ડ્રોઈંગ કોઈ પણ હોય એ ઇરેઝ કરી દેવાનું છે. ઇરેઝ કર્યા બાદ આપણે એને 1 સેકન્ડ વેઇટ કરાવશું જેથી આપણને પણ ખબર પડે કે આગળનું બધું જ નીકળી ગયું છે અને બોર્ડ ઉપર હવે કશું નથી. ત્યારબાદ આપણે પેનમાં જઈ અને પેનની સાઇઝ અને પેનનો કલર સિલેક્ટ કરીશું. તો પેનનો કલર સેટ કરી દઈએ, પેનની સાઇઝ સેટ કરી દઈએ, 3 રાખીએ જેથી એ વિઝ્યુઅલી આપણે આરામથી એને જોઈ શકીએ પરફેક્ટ રીતે. ઓકે, હવે આપણે જે બે વેરિયેબલ લેવાના છે, જે કન્ઝ્યુમર પાસેથી, જે આપણે યુઝર પાસેથી લેવાના છે, તો બે વેરિયેબલ બનાવી દઈએ. તો પહેલું વેરિયેબલ લઈ લઈએ નંબર ઓફ સાઇડ અને બીજું વેરિયેબલ લઈ લઈએ લેન્થ, લેન્થ ઓફ સાઇડ. બે વેરિયેબલ લઈ લીધા, હવે બાય ડિફોલ્ટ બંનેની વેલ્યુ 0 પણ સેટ કરી દઈએ આપણે. તો વેરિયેબલમાં જઈ અને 2 વખત લઈ લઈએ આ સેટ લેન્થ ઓફ ધ સાઇડ ટુ 0 અને બીજું વેરિયેબલ નંબર ઓફ સાઇડ. તો બંને વેરિયેબલ આપણે 0 કરી લીધા. હવે આપણે આપણો જે સ્પ્રાઇટ છે એની પાસે બોલાવડાવશું અને યુઝર પાસેથી ઇનપુટ લેવાના છે. એ લેવા માટે આપણે યુઝરને ક્વેશ્ચન પૂછશું કે ભાઈ કાઇન્ડલી પ્રોવાઈડ નંબર ઓફ સાઇડ્સ, એટલે કે તમારે જે પોલીગોન ડ્રો કરવો છે એની કેટલી સાઇડ રાખવાની છે. એટલે આપણે આન્સર આપીશું અને એ આન્સરને આપણે ક્યાં સેટ કરી દેશું. તો વેરિયેબલમાં જઈ અને એને આપણે નંબર ઓફ સાઇડ્સમાં જઈ અને આન્સર સાથે સેટ કરી દેશું. આ 0 છે એની જગ્યાએ આપણે આસ્કની નીચે જે આપ્યું છે. એટલે હવે શું થશે, યુઝર જે પણ લખશે, જે આન્સર લખશે એ ક્યાં સેટ થઈ જશે, નંબર ઓફ સાઇડમાં. એવી જ રીતે આનું ફરીથી ડુપ્લિકેટ કરી દેશું, કારણ કે આપણે યુઝર પાસેથી જે સાઇડ છે એની લેન્થ પણ લેવાની છે. તો કાઇન્ડલી પ્રોવાઈડ લેન્થ, LENGTH, લેન્થ ઓફ સાઇડ્સ અને વેઇટ કરશે અને સેટમાં અહીંયાથી આપણે મૂકી દીધું સેટ લેન્થ ઓફ સાઇડ ટુ આન્સર. એટલે કન્ઝ્યુમ જે આપણો યુઝર છે જે પણ લખશે કીબોર્ડથી જે પણ ટાઈપ કરશે એ હવે ક્યાં જતું રહેશે, લેન્થ ઓફ સાઇડમાં. આપણને આટલું મળી ગયું. હવે આપણે શું કરવાનું છે, પેનથી ડ્રો કરવાનું સ્ટાર્ટ કરશું. આ આપણું બેઝિક સેટઅપ થયો. હવે પેનથી ડ્રો કરવાનું સ્ટાર્ટ કરવું હોય એટલે હંમેશા પેન શું કરી દેશું, ડાઉન. પેન અપનો મતલબ તમારે હવે ડ્રો કરવાનું બંધ કરવું છે, પેન ડાઉન મતલબ ડ્રો કરવાનું શરૂ કરવું છે. ડ્રો કરવાનું શરૂ કરવું છે તો અહીંયા આપણે હવે પોલીગોન માટેનો જે સિમ્પલ રૂલ છે કે ભાઈ કેટલી લાઇન એ ડ્રો કરશે, તો કે જેટલા નંબર ઓફ સાઇડ હશે એટલી,
અને એટલા માટે આપણે કંટ્રોલમાં જઈ અને રિપીટ યુઝ કરશું, રિપીટ બ્લોક. અને રિપીટ બ્લોકમાં આપણે અહીંયા લખશું કે કેટલી વખત રિપીટ કરવાનું છે, તો કે નંબર ઓફ સાઇડ જેટલી હોય એટલી. તો વેરિયેબલમાં જઈ અને નંબર ઓફ સાઇડ્સ લઈ લેશું, અહીંયા મૂકી દઈશું. ઓકે, એટલે એક વસ્તુ ખ્યાલ આવી ગયો કે આપણે કેટલી વખત રિપીટ કરવાનું છે, તો કે જેટલી નંબર ઓફ સાઇડ હશે, 6 હોય, 8 હોય, 4 હોય, 3 હોય, એટલી વખત આ વસ્તુ રિપીટ કરવાની છે. હવે શું કરશું, મોશનમાં જશું, કારણ કે આપણે પેનથી ડ્રો કરાવવાનું છે. તો અહીંયા લખશું મૂવ. કેટલા સ્ટેપ મૂવ કરાવવાના છે, તો સ્ટેપની અંદર શું આવશે, જેટલી લેન્થ યુઝરે લખી હશે કે મારી એક સાઈડની લેન્થ આટલી હોવી જોઈએ. એટલે આપણે ફરીથી વેરિયેબલમાં જઈ અને લેન્થ ઓફ ધ સાઈડ જે યુઝરે આપી હશે એને ક્યાં સેટ કરી દઈએ છીએ, આપણે આની અંદર સેટ કરી દઈએ છીએ. બીજું, પોલિગોન ડ્રો કરવા માટે આપણે એંગલ લેવો પડશે, એટલે મોશનમાં જઈને ટર્ન બાય, તો કેટલા ડિગ્રીથી એને ચેન્જ થવાનું છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ પોલિગોનમાં જેટલી બી સાઈડ હોય બધાનો સરવાળો 360 થાય, તો 360 ડિવાઈડેડ બાય નંબર ઓફ સાઈડ કરી દઈએ આપણે, તો આપણને કેટલા એંગલ પર ફરવાનું છે એ ખ્યાલ આવી જાય. એટલે હવે હું અહીંયા ઓપરેટરમાં જઈ અને ડિવાઈડવાળું બ્લોક જે છે એ લઈ લઈશ. ડિવાઈડના બ્લોકને અહીંયા ટર્નવાળા બ્લોકમાં મૂકી દઈશ, એક બ્લોકમાં લખી દઈશ 360, કારણ કે પોલિગોનનો ટોટલ એંગલનો સરવાળો કેટલો થવો જોઈએ 360, અને ડિવાઈડેડ બાય અહીંયા શું લખી દઈશ, નંબર ઓફ સ્લાઇડ. એટલે વેરિયેબલમાં જઈ જેટલી સાઇડ્સ આપી હશે એટલા વડે એને ડિવાઈડ કરશું, એટલા ડિગ્રી પર એને ટર્ન લેવાનો. અને પ્રોસેસ રિપીટ ક્યાં સુધી કરવાની, જ્યાં સુધી નંબર ઓફ સાઇડ્સ પતી ના જાય ત્યાં સુધી, એટલે આખું ડ્રો ના થઈ જાય ત્યાં સુધી. તો આ આપણો કોડ થઈ ગયો. હવે આપણે રન કરાવીને એને જોઈએ, તો ઝૂમ કરી દઈએ પહેલાં. હવે આપણને, આપણે જ્યારે ગ્રીન ફ્લેગ ઉપર ક્લિક કરશું, પહેલાં હું સ્ટોપ કરીને હવે ગ્રીન ફ્લેગ ઉપર ક્લિક કરું છું, એટલે મને નંબર ઓફ સાઇડ્સ પૂછે છે. હું એવું કહું છું કે મારે 5 સાઇડ જોઈએ છે. હવે મને પૂછે છે કે લેન્થ પ્રોવાઈડ કરો, તો હું મેક્સિમમ કેટલી લેન્થ પ્રોવાઈડ કરી શકીશ. તો આપણને ખબર છે કે ભાઈ 460 કરતાં મોટું કશું ડ્રો થવાનું નથી, કેમ આપણી ટોટલ જે વર્ટિકલ હાઈટ છે એ એટલી જ છે. એટલે હું 30 લઈને 300 સુધીનો કોઈ પણ નંબર આપી શકું. અત્યારે હું 80 નંબર આપું છું કે ભાઈ 80 લેન્થ એની હોવી જોઈએ, અને જેવું હું એન્ટર કરીશ એટલે તરત એ ડ્રો કરવા લાગશે. અહીંયા ફરી એકવાર સ્ટોપ કરીને જોઈ લઈએ કે શું પ્રોબ્લેમ થવા છે. અહીંયા રન કરાવું છું. ઓકે, કાઇન્ડલી પ્રોવાઈડ નંબર ઓફ સાઇડ્સ, આખર આપણે એને સ્ટોપ કરી લઈએ, જોઈએ શું થઈ રહ્યું છે. ઓકે, તો નંબર ઓફ સાઇડને આપણે સેટ કરી દીધી, નંબર ઓફ લેન્થને સેટ કરી દીધી, પેન ડાઉન કરી દીધી, અને રિપીટ કરવાની છે નંબર ઓફ સાઇડ, એટલે 5 વખત રિપીટ થવું જોઈએ. કેટલા ડગલા, આટલા, અને આનાથી ટર્ન થવું જોઈએ. તો અહીંયા સુધી બધું બરાબર ચાલી રહ્યું છે. અહીંયા આપણે એકવાર સ્ટોપ કરી અને આને પોતાની ઓરિજિનલ પોઝિશન ઉપર લાવી દઈએ. અહીંયા તો ઇરેઝ ઓલ, વેઇટ અ સેકન્ડ ચાલે છે. અને જો હું અત્યારે કોઈ પ્રેક્ટિસ કરીને નથી બેઠો, હું મારી રીતે આ લોજિક ડેવલપ કરવામાં કઈ રીતે હું ક્વેશ્ચનને જોઉં છું અને એના આન્સર બતાવું છું, એટલા માટે આ આખી પ્રોસેસ સમજવામાં આપણે ટાઈમ લાગી રહ્યો છે. બાકી સેમ વસ્તુ હું તમને 1 મિનિટના વિડીયોમાં ફટફટ બ્લોક સીધા રેડીમેડ મૂકેલા હોય એ પણ સમજાવી શકું છું. પણ આનાથી તમને ખ્યાલ આવશે કે એક પ્રોજેક્ટ ઉપર જ્યારે કામ કરતા હોય ત્યારે તમે કઈ રીતે વસ્તુઓને જોઈ રહ્યા છો. તો હવે હું અહીંયાથી ફરીથી ગ્રીન ફ્લેગ ચાલુ કરું છું. તો એ નંબર ઓફ સાઇડ પૂછે છે, હું એને લખું છું 5, અને હું લેન્થ એની લખું છું ધારો કે 40. તો આ અત્યારે ટર્ન લેવામાં પ્રોબ્લેમ એને થઈ રહ્યો છે. ઓકે, 360 બાય લેન્થ ઓફ ધ સાઇડ, લેન્થ 80 આપી છે એટલે 360/80 કરે છે, અને એટલા માટે આ ટર્ન ઓછો વાગી રહ્યો છે. અહીંયા ખરેખર આપણે લખવું જોઈએ 360 બાય નંબર ઓફ સાઇડ. તો સોરી, આ મારી ભૂલ છે ઉતાવળમાં. તો હું લેન્થ ઓફ ધ સાઇડને કાઢી અને અહીંયા મૂકીશ વેરિયેબલમાં નંબર ઓફ સાઇડ 360/જેટલી બાજુ હોય, જેટલી સાઇડ હોય એટલા વડે આપણે ભાગવાનું હોય.
હવે મારા ખ્યાલથી પ્રોબ્લેમ નહીં આવે. હવે આપણે ફરીથી આને સ્ટાર્ટ કરીએ, ઝૂમ કરી દઈએ એકવાર ફરીથી, અને અહીંથી ગ્રીન ફ્લેગ લખીએ. એ આપણને પૂછે છે કાઇન્ડલી પ્રોવાઈડ નંબર ઓફ સાઇડ, તો હું લખું છું 5. એની લેન્થ પૂછે છે, હું લખું છું 80, તો એ પેન્ટાગોન ડ્રો કરીને મને આવી જશે. આપણે ખાલી એક વસ્તુ માર્ક કરવી પડશે કે જ્યારે પણ સ્ટાર્ટ કરીએ ત્યારે આ કેટની પોઝિશન પોતાની ઓરિજિનલ પોઝિશન ઉપર આવી જવી જોઈએ. તો એના માટે આપણે શું કરશું, એક લાઇન પાછી એડ કરી દઈએ કે જ્યારે પણ તમે કેટ સ્ટાર્ટ કરો છો ત્યારે એની ઓરિજિનલ પોઝિશન જે હોય છે એ આપણા ખ્યાલથી અત્યારે આપણે એને સેટ કરી દઈએ. કેટની પોઝિશન છે 100 અને સોરી 144 138. અહીંયા કોડમાં જઈ અને આ ડાયરેક્શન જે અત્યારે 158 ઉપર જતી રહી છે એને હું સીધી કરીશ આ રીતે, ડાયરેક્શનમાં જઈને 90 ડિગ્રી ઉપર, અને હવે જોઈ લઈશ આ કેટલી છે. તો 100 - 144 અને 38. તો આપણે અહીંયા સ્ટાર્ટિંગમાં જ આ એડ કરી દઈએ કે ગો ટુ. તો ગો ટુ કયા એક્સિસ ઉપર જતું રહેવું જોઈએ જ્યારે પણ આ સ્ટાર્ટ થાય ત્યારે, તો કે એની જે -144 અને 38 આ પોઝિશન ઉપર જઈ અને પછી જ એને સ્ટાર્ટ કરવાનું છે, જેથી દર વખતે એકવાર ડ્રો કર્યા પછી બીજી કોઈ જગ્યાએ આપણું જે સ્પ્રાઇટ છે કેરેક્ટર છે ફસાઈ ના જાય. હવે ફરીથી સુધારો કર્યા પછી આપણે ઝૂમ કરી લઈએ, પ્રોગ્રામને રન કરીએ. તો એ આપણને પૂછશે કાઇન્ડલી પ્રોવાઈડ નંબર ઓફ સાઇડ્સ, હું લખીશ ધારો કે 8, એન્ટર આપું છું. એ મને પૂછશે કે એની લેન્થ કેટલી રાખવાની છે, હું લખું છું 100 અને એન્ટર આપું છું. તો એ ફટાક દઈને મને પેન્ટાગોન આખું આવો ડ્રો કરી આપશે. ઓકે, તો આ રીતે તમે, હજી મને એવું લાગે છે કે આપણે આને ઉપર રાખીએ તો વધારે સારું, તો આને હું હજી થોડુંક ઉપર લઈ લઉં છું. જે એની પોઝિશન છે 157, તો હવે આપણે આને 157 ઉપર સેટ કરી દઈએ, -157. અને હવે હું એને રન કરાવું છું, તો કાઇન્ડલી પ્રોવાઈડ નંબર ઓફ સેટ ધારો કે 6 અને આ લખું છું 70. યસ, તે મને આ રીતે 6 સાઇડવાળો હેક્ઝાગોનલ ડ્રો કરીને આપી દે છે. તો આઈ હોપ કે તમને આખી પ્રોસેસ ખ્યાલ આવતો હશે. મારા જે વિડીયો અત્યારે આપણે સ્ક્રેચના જોયા બધા જ હું જે બનાવી રહ્યો છું, કદાચ એની લેન્થ વધારે છે, 10 મિનિટ છે, 12 મિનિટ છે, સેમ વસ્તુ તમને 1-1 મિનિટ 2 મિનિટમાં પણ મળી જતી હશે. પણ જ્યારે તમે કોઈ પ્રોબ્લેમ વાંચો અને પછી કઈ રીતે વિચારી અને એના ઉપર એક્ઝિક્યુશન કરશો, જેથી કરીને તમારું પ્રોગ્રામિંગ લોજિક, તમારું કોડિંગ લોજિક ડેવલપ થાય, એ રીતે હું આ વસ્તુને તમને સાથે સાથે કરીને દેખાડી રહ્યો છું. તમે સાથે સાથે પ્રોગ્રામમાં થતા ચેન્જીસ જોઈ શકો, કઈ રીતે હું અપડેટ કરું છું એ જોઈ શકો. એટલા માટે આપણે થોડાક લેન્થમાં લાંબા વિડીયો બનાવીએ છીએ. પણ ટોટલ તમે જોશો તો 2 કે 2.5 કલાકની અંદર તમને આખું સ્ક્રેચ પ્રોપરલી વાપરતા આવડી જશે. ઓકે, થેન્ક યુ સો મચ.